અમદાવાદમાં ગાંધીજીએ વસાવેલી વસાહત તહસ નહસ કરવાના પ્રયાસ ગાંધી આશ્રમ બચાવ સમિતિ દ્વારા આક્ષેપ કરાયો છે કે ગાંધી આશ્રમ ઉખેડવાનો કારસો રચાઈ રહ્યો છે. જોકે વસાહતમાં 214 પરિવાર વસવાટ કરી રહ્યા છે અને રહેવાસીઓ પણ કોઈપણ ભોગે લડી લેવાના મૂડમાં છે. અમદાવાદમાં ગાંધી આશ્રમ વસાહતના સ્થાનિકોનો વિરોધ. નવા પ્લાનના કારણે તેમની વસાહત છીનવાઈ જવાનો સ્થાનિકોને ભય. સ્થાનિકોએ માગ કરી કે વસાહતને સાથે રાખીને પ્લાન બનાવાય, ઉકેલ નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી. જામસલાયાથી ઝડપાયેલા 1500 કરોડના હેરોઇનના કેસમાં ગુજરાત એટીએસએ મુખ્ય આરોપી સિમરનસિંહ સંધુની કરી ધરપકડ. એટીએસએ ઇટલીના રોમથી આરોપીની કરી ધરપકડ. રાજકોટ ગોંડલ હાઈવે પર સેમળા નજીક અકસ્માત સર્જાયો. ટ્રક અને ટેન્કર વચ્ચેના અકસ્માતમાં 4 લોકોના થયા મોત. ટેન્કરમાં સવાર શ્રમિકો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા છે. જામનગરમાં લાલપુરના ભણગોર પાટિયા નજીક મિની ટેમ્પોનો થયો અકસ્માત. અકસ્માતમાં 2 લોકોના મોત થયા, અન્ય 8 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા. સ્ટેરિંગ લોક થતા ડ્રાઈવરે ગુમાવ્યો હતો કાબૂ. અરવલ્લીના મેઘરજમાં પોસ્ટ ઓફિસ પાસે ભાડાના મકાનમાં રહેતી વિદ્યાર્થિનીની ઘરમાંથી મળી લાશ. મૃતક વિદ્યાર્થિની મેઘરજમાં નર્સિંગનો અભ્યાસ કરતી હતી. મૂળ રાજસ્થાનના દેવલ ગામની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન. અમરેલી એસપી કચેરીના ક્લાર્કને ધમકી મળવાની સિટી પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. નાગેશ્રી પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મીએ ધમકી આપ્યાનો આરોપ. પીએફ કપાત બાબતે ફોનમાં ધમકી આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ. વડોદરામાં દેશી બનાવટની પિસ્તોલ અને 10 જીવતા કારતૂસ સાથે એકની પોલીસે કરી ધરપકડ. ભુજ મહુડા વિસ્તારમાંથી ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે 26,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. અમદાવાદના અસલાલી પોલીસે જુગાર રમતા 8 શખ્સની કરી ધરપકડ. બારેજા ચિડીપાલ કંપનીમાં ક્વાર્ટર્સમાં પોલીસે પાડ્યા હતા દરોડા. કાર મોબાઈલ સહિત 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. ગીર સોમનાથમાં ઉનાની પ્રાઇવેટ બેંકના કર્મચારીને માર મારવાની ઘટના આવી સામે. બાઇકના હપ્તા વસૂલવા આવેલા કર્મચારીને બાઇક માલિક અને તેના મિત્રોએ મળીને માર્યો માર. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. 7 શખ્સો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. બનાસકાંઠામાં ડીસાના મોચીવાસ વિસ્તારમાં ચોરી. પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો અને તસ્કરોએ 2 લાખના મુદ્દામાલની કરી ઉઠાંતરી. ગાંધીનગરમાં ફરી એકવાર દીપડાની દહેશત. વીઆઈપી રોડ પર દીપડો ફરી રહ્યાની માહિતીના પગલે વન વિભાગ સતર્ક. દોલાણવાસના ગામમાં દીપડાના પંજાના નિશાન મળતા ગોઠવાયા પાંજરા. વન વિભાગે શરૂ કર્યું નાઇટ પેટ્રોલિંગ. દાહોદના વાંસિયા ડુંગરી ગામે 12 વર્ષની કિશોરી પર દીપડાએ કર્યો હુમલો. કિશોરી જંગલમાં લાકડા કાપવા માટે ગઈ હતી. સારવાર માટે કિશોરીને હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન થયું મોત. ભરૂચના ભરણ ગામે દીપડાએ વૃદ્ધા પર કર્યો હુમલો. વૃદ્ધા કાચા મકાનમાં રહેતી હતી. ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે ખસેડાઈ છે. છેલ્લા 1 સપ્તાહથી દીપડો ગામમાં ઘૂસી જતો હોવાથી ગામ લોકોમાં ફેલાયો ભયનો માહોલ. દ્વારકા અને ઓખા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસ સામે જીએમબીની કાર્યવાહી. ક્ષમતા કરતાં વધુ યાત્રિકોને બેસાડતા ફટકાર્યો 500નો દંડ. 50 ફેરીબોટ સર્વિસના 8 દિવસ સુધી લાયસન્સ કરાયા રદ. બનાસકાંઠામાં ફરી વધુ એકવાર કેનાલમાં ગાબડું. વાવના રાછણાના વિતરક કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો થયો વ્યય. આસપાસના ઊભા ખેતરોમાં પાણી ફરી વળ્યા. વારંવાર ગાબડા પડતા ખેડૂતોમાં રોષ. બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં 1 દિવસમાં પડ્યું બીજું ભંગાણ. ચાનાવાડા વિતરક કેનાલમાં પડ્યું 30 ફૂટનું મોટું ગાબડું. અંકલેશ્વરની આંબલાખાડીનું પાણી ફરી એકવાર થયું પ્રદૂષિત. સ્ક્રેપ માર્કેટ અથવા ઉદ્યોગોમાંથી પાણી છોડાયું હોવાનું અનુમાન. પર્યાવરણ પ્રેમીઓની ફરિયાદ બાદ જીપીસીબીએ તપાસ હાથ ધરી.